દિલ્હીના પાલમ એરપોર્ટ પર સીડીએસ બિપિન રાવત સહિત 13 શૂરવીરોને પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ. તમામ સૈનિકોના પરિવારને મળ્યા પીએમ. આવતીકાલે થશે અંતિમ સંસ્કાર. ગુજરાતમાં ફરી માથું ચકતો કોરોના. 24 કલાકમાં 70 કેસ. અમદાવાદમાં નોંધાયા સૌથી વધારે 13 કેસ. ઓમિક્રોનને લઈ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સજ્જ. ઓમિક્રોન તથા કોવિડ માટે શરૂ કરાયો 32 બેડનો વોર્ડ. દરેક ક્યુબિકમાં એક વેન્ટિલેટરની વ્યવસ્થા. જુનિયર તબીબોની હડતાલને લઈને સસ્પેન્સ યથાવત. આરોગ્યમંત્રીએ કહ્યું હડતાલ સમેટાઈ તો જુનિયર તબીબોએ કહ્યું યથાવત જ છે અમારી હડતાલ. ઇન્ડા નોન વેજની લારી પર પ્રતિબંધ મુદ્દે હાઈકોર્ટે એમસીની કાઢી ઝાટકણી. ઉધડો લેતા કહ્યું લોકો બહાર શું ખાશે તે તમે કઈ રીતે નક્કી કરી શકો. સીએમ ભૂપેન્દ્ર પટેલનો દુબઈ પ્રવાસનો બીજો દિવસ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 પૂર્વે સીએમની હાજરીમાં થયા 19 એમઓયુ. 378 દિવસથી ચાલતા ખેડૂત આંદોલનનો આખરે અંત. આવતીકાલથી ખેડૂતો પોતાના ઘરે પરત ફરશે. 15 જાન્યુઆરીએ વધુ એક બેઠક પણ થશે.